જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સુરપુરા દાદા, કેમ છો બધા? મજામાં? હું છું ભાવેશ પરમાર. આજે તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવી ચૂક્યો છું, જે છે સુરપુરા ધામ ભોળાનાથ શ્રી દાનભા બાપુનું પ્રવચન. મિત્રો, આજે આપણે બધા સાથે મળીને દાનભા બાપુનું પ્રવચન સાંભળશી, અને દાનભા બાપુ પાસે આપણે સુરપુરા દાદાનું જે પરચા દાદા આપ્યા છે તે થોડું ઘણું આપણે સાંભળશી. મિત્રો, તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. વિડીયો સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખવાનું ભૂલતા નહીં, અને તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો ખાસ તે પણ લખજો, જેથી કરીને મને આગળ જતા મોટિવેશન મળે વિડીયો આવા નવા સારા બનાવવા માટે. અને ભૂલચૂક થઈ હોય તો કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને બીજા વિડીયોમાં આવી સારી ભૂલ ન થાય તે માટે. મિત્રો, સારું, મિત્રો તો હું તમારો જાજો ટાઈમ લેતો નથી, આપણે બધા સાથે મળીને શ્રી દાનભા બાપુનું પ્રવચન સાંભળીએ. તો બોલો સુરપુરા દાદાની જય. એટલે પાસ તમે થોડા કોઈ જો ભણેલા ગણેલા દીકરા દીકરી ઘરમાં હોય ને એના બાપા ને કે ને એ જે મારી જેવો હોય એને પાસે લઈ ગયા હોય ને તો પાસ એ ગરમ થાય કે આ તો વિધર્મી છે, આને ક્યાં લાયા, મારું અપમાન કરે છે. તો મને એ નથી સમજાતું. પછી એ એમ કે આ બધા ગંધના ભૂખ્યા હોય, આ ખાય નહીં, આવું કે છે ને. તો જો ગંધના ભૂખ્યા હોય, આ ભૂત પલિત મેલું જે કઈ, તો ગુજરાતમાં આટલી બધી ફરસાણ ની દુકાન છે, ત્યાં જઈને ગંધના લઈ આવે, આપણા ઘરે હું કામ આવે. કે ખોટું બોલું છું? એટલે આપતા હોય મને એનો વિરોધ નથી, પણ જો તમારું દુઃખ મટાડે ને એની હાટું ધર્મ કઈક માગતો હોય ને તો હું એ ધર્મ નો સ્વીકાર ન કરતો. હું તો આને દીવો ના કરું, આ બેઠું એને દીવો ના કરું જો એ કામ ના કરે તો. સમજાય ને? અને કામ મારું નથી જોતું. તમે એના બધાના, તમે બધા જે કોઈ આયા ને એ એનું એનું નામ એનું કામ જોઈને આયા છો, અને એ હું તમને બધું સમજાય. પણ જે મારી મુખ્ય વાત ચાલતી હતી, તો આજ આય જે કઈ બેઠા છો તમે બધા, એ ક્યાંક ને ક્યાંક કોઈ અધિકારી છે, કોઈ કર્મચારી છે, કોઈ કારખાનામાં નોકરી કરતો હોય છે, કોઈ હીરાના ફેક્ટરીમાં જતો હોય છે, કોઈ કોઈની જમીન વાવતો હોય છે, કોઈ કોઈના ખેતરમાં મજૂરી કરતો હોય છે, કોઈ કડિયા નાખે જતો હોય છે. તો કોઈ નકરી પાસે આય આવવાનું ભાડું ના હોય, પોતાના માલિક પાસે ઉસીના લઈને આવ્યો હોય છે. ભાઈ આવ્યો છે તો આ બેઠો એ પરમાત્માને બધી ખબર છે. તો આ જે કઈ જગ્યાએ તમે જોરાવા પૂછવા જાવ, એને હોનાના બે ત્રણ દોરા પહેર્યા હોય, આઠ દસ વીટીયું પહેરી હોય, બે લક્કીયું પહેરી હોય, તો એ ભગવાન કે એ પરમાત્મા આંધળો છે કે ઘરે જવાનું તમારું ભાડું નથી હોતું, તમારી પાસે કાલ પરજા હું ખાય છે એનો વ્યાજ નથી હોતો. તો તમે આ જોરાવા જાવ, તમે કહો ધંધો નથી હાલતો, તો તમને એવું કે કામ થાય તો અહીં કેટલા વાપરશો કે છે ને. તમારો ધંધો હાલવામાં હાલવા માંડે તો મારો કેટલો ભાગ ક્યાં તમને, કે મારો કેટલો ભાગ અહીં કેટલા વાપરશો ના કહેતા જોડા ઉપાડીને મારો મન કહેશે. તો એ માતાજી, એ ભગવાન, એ આરાધ્ય દેવ જે એનો અનુયાયી બેઠો છે, એને દોરા પહેર્યા છે, વીટીયું પહેરી છે, તો એ ભગવાન કે માતાજી એવું કેમ નથી કેતો કે જે હોનું પહેર્યું એ મેં જ તન પહેરાયું છે, આ આવવા વાળો એટલો થાકી ગયો છે કે એની ઘરે કાલ જમવાનું ભોજનનું ઠેકાણું નથી, એક હોનાનો દાગીનો કાઢીને નાખી દે તો હું ભગવાન માનું. તમે બધા હો હો રૂપિયામાં રિક્ષામાં લટકીને આવો છો, તમારા પૈસે એ ફોર્ચ્યુનરો લઈને ફરે. સારું મિત્રો, આજના વિડીયોમાં ખાલી આટલું જ હતું. મળીશું પાછા આવે એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમે મને રજા આપો, અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખવાનું ભૂલતા નહીં. મિત્રો, તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે પણ લખજો, અને જે કાંઈ મારી ભૂલચૂક થઈ હોય તે પણ મને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો, જેથી કરીને મને ખબર પડે કે આગળ જતાં આવી ભૂલ ના કરીએ આપણે. સારું મિત્રો, તો હવે હું તમારાથી રજા રહું છું. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો મિત્રો. ચલો સારું, ચલો હવે બધા સાથે મળીને બોલીએ સુરપુરા દાદાની જય.